નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? આજે હવે આપણે શું શીખવાનું છે? શરીરના અંગો. તો એ તો તમને ખબર છે ને કે આપણા શરીરમાં કેટલા બધા અંગો છે, આપણા શરીર આપણું કેટલા અંગોથી બનેલું છે. કોઈ પૂછે કે તમારા શરીરમાં કેટલા અંગો છે, તો ગુજરાતીમાં તો બધાને ખબર જ છે કે માથું, કાન, નાક, પછી હાથ, પગ, ખંભા, બધું ખબર છે ને બધાને. એટલે આ બધા તો ગુજરાતીમાં તો બધાને આવડે જ છે, પણ એને હિન્દીમાં બધા શીખવાના છે. જુઓ, જો તમને આ બતાવેલું છે, હવે એની અંદર પેલું શું દેખાય? આપણે કહેતા હોય ને માથું છે, તો માથાને આપણે હિન્દીમાં શું કહીએ? શિર. શું કહેવાનું? શિર. કાનને કાન જ કહેવાય, દાંત હોય તો દાંત જ. અને આપણે ગુજરાતીમાં વાળ કહીએ ને તો એને કહેવાય બાલ. શું બોલાય? બાલ કહેવાય. આંખને આંખ જ કહેવાય, અને નાકને નાક. ગુજરાતી અને હિન્દીમાં સરખું જ એમ. તો એક શું જુદું પડ્યું? માથું તો કે શિર, અને વાળ હોય તો કે બાલ કહેવાના. બીજું આંખ, નાક, કાન અને દાંત ગુજરાતી અને હિન્દીમાં સરખું જ બોલવાનું છે. પછી હવે આપણે આ શું દેખાય છે તમને? ખંભો. આપણે કહીએ ને ખંભો ગુજરાતીમાં, પણ એને હિન્દીમાં કહેવાય કંધા. શું કહેવાય? કંધા. પછી તમને શું દેખાય છે? આપણે કહીએ ને જમીએ ક્યાંથી? મોઢાથી, એમ. મોં. તો એને હિન્દીમાં શું વચાય? મોં કહેવાય. શું બોલાય? મોં. મોંને. પછી શું આવે? ગળું. તો એને હિન્દીમાં કહેવાય ગરદન. શું બોલાય? ગરદન. પછી આવ્યા કમર. કમરને કમર જ કહેવાનું. પછી પેટનો ભાગ આવે, તો પેટને પેટ જ કહેવાય. પછી અહીંયા શું છે? તો કે છાતી. તો છાતીને હિન્દીમાં કહીએ સીના. શું બોલાય? સીના કહેવાય. પછી હાથમાં શું આવે વચ્ચે? કોણી. તો એને હિન્દીમાં કહીએ કુહની. શું યાદ રાખવાનું છે? કુહની. પછી હાથને હાથ જ કહેવાય. પછી આગળ શું આવે? ઘડિયાળ બાંધતા હોય ને ક્યાં આપણે ઘડિયાળ બાંધીએ, કાંડું કહીએ ને, તો એને કલાઈ કહેવાય. શું કહેવાય? કલાઈ. કાંડાને શું કહેવાય? કલાઈ. યાદ રહી ગયું? તો કે પેટ, કમર, ગરદન, પછી સીના, કુની, હાથ અને કલાઈ. આટલા ભાગ ઉપર આવી રીતના આવ્યો ને. હવે જુઓ નીચે. તો પગ, આપણે કહીએ ને પગ, તો એને હિન્દીમાં આપણે શું કહીએ? પેર. શું કહેવાનું? પેર. પછી આપણે આંગળીઓને શું કહીએ? ઉંગલિયા. આંગળી બોલતા હોય ને કે હાથની આંગળી એટલી છે, પાંચ, આ બાજુ પાંચ, બે થઈને દસ થઈ, તો આપણે એને હિન્દીમાં બોલવાનું ઉંગલિયા. પછી એડી. ક્યાં હોય પગમાં એડી હોય ને, તો એને એડીને એડી જ બોલવાનું છે. પછી ઘૂંટણ હોય તેને ઘૂંટણા કહેવાય, અને પગની ઘૂંટી હોય ને એને કહીએ ટખના. આપણે પગમાં ઘૂંટી હોય ને એને કહેવાય ટખના. તો એ રીતે શરીરના બધા અંગોના નામ યાદ હોવા જોઈએ. તો જો ગુજરાતીમાં આપણે બધાને યાદ જ છે કે વાળ, આંખ, નાક, મોં, ગળું, કમર, પછી પગ બોલીએ ને બધા, કાંડું ને હાથ, કોણી, છાતી. એ રીતે હિન્દીમાં યાદ રાખવા જોઈએ. જો પાછું બોલું છું, તો અહીંયા શું કહેવાય? બાલ. પછી આને શું કહેવાય? તો કે આંખ. પછી નાક, મોં. આને શું કહેવાય? ગરદન. પછી અહીંયા શું છે? કમર. પછી અહીંયા શું હોય? પેટ. આને શું કહેવાય? ઉંગલિયા. આ પેર અને એડી. પછી અહીંયા માથેથી પાછું જોઈએ તો કે શિર. પછી કાન. આને શું કહેવાય? દાંત. પછી આને કંધા. પછી સીના, કુહની, હાથ, કલાઈ, અંગૂઠા, ઘૂંટના અને ટખના. તો આ રીતે તમારે બધા હિન્દીમાં યાદ રાખવાના છે શરીરના અંગો. પછી જો આવી રીતના પરીક્ષામાં તમને પૂછાશે તો આને હિન્દીમાં શું કહેવાય જો બતાવ્યું હોય, તો કે અંગૂઠા. પછી કાનને કાન જ કહેવાય છે. પછી શું દેખાયેલું છે?
તો માથાને જો અમે એરવા બતાવ્યો હોય ને તો કે શિર, પછી આને શું કેવાય તો કે હાથ, આને શું કેવાય આંખ, અને આ શું બતાવ્યું છે પેર, અને અહીંયા ઘૂંટના. તો એ રીતે તમારે બધા હિન્દીમાં યાદ રાખવાના છે શરીરના અંગો. જયારે લેક્ચર બીજો આવશે ને ત્યારે તમારે બધા યાદ રાખી લેવાના છે, અને ત્યારે બધું નવું શીખશું.